50,000 के ले आओ एक साथ है गरबे घूमी रहा है कला नगरी गरबा महोत्सव में आचार डारवा पहलू वर्ष ने पहला ज वर्ष है 50,000 के ले आओ एक साथ है फाउंडेशन द्वारा आयोजित कला नगरी गरबा महोत्सव 2018 जोरदार ताड़ियों के कटिंग करी रहा छे खूब ज प्राउड ની વાત છે દરેકે દરેક વડોદરા વાસીઓ માટે શ્રી જીતુભાઈ વાઘાણી I would like to thank the showmen behind this huge Navratri, Kiran Bhai Patel, Parshav Bhai Bhayani, and Deepesh Bhai Sheth. જોરદાર તાળીઓ થઈ જાય કલા નગરી ગરબા મહોત્સવ 2018 ખૂબ મહેનત કરી છે હમણે કેમ છો બરોડા ખૂબ મજા આવી 3 મહિના પહેલા એક દિવસ સીમાબેન મોહિલે સાથે હું બેઠો હતો એક એવી ચર્ચા થઈ કે બરોડા માટે એક અવિસ્મરણીય ગરબાનો અનુભવ કરાવવો છે બેને મૂકેલા વિશ્વાસને પ્રતિસાદન કરવા માટે અમે દીપેશભાઈનો સંપર્ક કર્યો માર્કોમ એસોસિએટ્સનો માર્કોમ જેનું નામ જ કાફી છે ગુજરાતના જે સરકારના મોટા મોટા આયોજન છે બધા માર્કોમ એસોસિએટ્સ જ કરે છે મને જવાબદારી સોંપવામાં આવી હતી કે વિશ્વકક્ષાનો ગરબો વડોદરામાં કરવો છે અને વડોદરાનો મોટામાં મોટો ગરબો કરવો છે ફાઇનલી સીમાબેન અહીંયા આગળ અમારી વચ્ચે આવ્યા છે બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સીમાબેન મોહિલે ખાસ કરીને આજે મને બહુ જ આનંદ થાય છે કે છેલ્લો દિવસ છે કલાનગરી ગરબા મહોત્સવનો અને કલાનગરી કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી જે પહેલા વર્ષે બધા ટ્રસ્ટીઓને માર્કોમે જે મહેનત કરી છે અને ખાસ વડોદરા વાસીઓએ જે સાથ સહકાર આપ્યો છે પહેલા દિવસથી લઈને 9મા દિવસ સુધી અને ખાસ મા અંબાના આશીર્વાદથી આપણા જે ગરબાનું જે આયોજન થયું અને બહુ સક્સેસફુલ થયું એના માટે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના સિવાય કલાનગરી કલ્ચરલ ફાઉન્ડેશનના બધા જે ટ્રસ્ટીઓ જે છે એમનો જે યોગદાન છે જે મહેનત કરી છે પહેલા વર્ષે
સક્સેસ કરવા માટે અને ઘણા બધા નામી અનામી લોકોએ આ ગરબા સક્સેસ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા છે. ખાસ કરીને માર્કોમના દીપેશભાઈ જે તમને આટલી મોટી સગવડતા અહીંયા ઉપલબ્ધ કરી છે. ફરી એકવાર બધા સ્પોન્સર્સ જે લોકોએ આ કલાનગરી ગરબા મહોત્સવને મદદ કરી, આ બધા સ્પોન્સર્ડને કલાનગરી કલ્ચરલ ફાઉન્ડેશન આભારી છે, ઋણી છે. આ સિવાય હું ધન્યવાદ કહીશ અહીંના મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડ શ્રી સમરસિંહજી કે જેમણે ખૂબ જ સરળતાથી અમને આ જગ્યા પ્રદાન કરી હતી અને અમને કહેવામાં આવ્યું હતું કે વડોદરાનું નાક ઊંચું થાય એવા ગરબા કરજો. આઈ એમ શ્યોર અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને એ ગરબા જોવા મળ્યા હશે. આટલો ભવ્ય સમારોહ આપણી જિંદગીમાં નથી જોયો.